વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સરસ. ચલો, આજે આપણે અંગ્રેજીમાં ધોરણ 1 અંગ્રેજી ફોનેટિક્સમાં વોવેલ એટલે કે સ્વર શીખીએ છીએ, એમાં ભાગ બેમાં આપણે આઈ વિશે અભ્યાસ કરીશું. બરાબર. આઈને વોવેલમાં ઈ તરીકે ઓળખીએ છીએ, ઈ એટલે નાનો ઈ. બરાબર ને? તો આઈને ઈ કહીએ છીએ. તો આપણે એના વિશે અભ્યાસ કરીએ. ઈડ, ઈગ, ઈમ, ઈટ, ઈક્ષ, ઈન, ઈપ, ઈ બ. તો આ ઈ ઈ આઈને આપણે ઈ કહીએ છીએ, પણ આપણે રસ્વઈ દીર્ઘ એવું કરીએ છીએ ને, તો રસ્વઈ માટે આ નાનો ઈ છે. કઈ છે? નાનો ઈ. તો એના માટે આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ. નાના ઈ માટે શેનો ઉપયોગ કરીએ છીએ? આઈનો. બરાબર ને? તો આઈને આપણે ઈ કહીએ છીએ. બરાબર. સરસ. ચલો, તો અહીંયા જુઓ શેનું ચિત્ર છે. કીડ એટલે બાળક. કીડ એટલે બાળક. તો અહીંયા આગળ આપણે કીડ લખ્યું છે, તો એનું સ્પેલિંગ શું થશે? કી. શું બોલીએ છીએ? રસ્વઈ કી. એમાં ઈ આવે છે, નાનો ઈ. બરાબર. તો એના માટે આઈ. એના માટે કયું આવશે સ્વર? આઈ. તો કી. તો ક નો કે, રસ્વઈનો આઈ અને ડ નો ડી. કીડ. સ્પેલિંગ શું બનશે? કે આઈ ડી. આપણે આઈ વિશે અભ્યાસ કર્યો ને, તો કે આઈ ડી. કીડ એટલે બાળક. પછી જુઓ, તીર બતાવીને શું બતાવે છે આપણને? ઢાંકણું. શું બતાવે છે? ઢાંકણું. તો ઢાંકણાને અંગ્રેજીમાં કહેવાય લીડ. ઢાંકણાને અંગ્રેજીમાં શું કહેવાય? લીડ. તો લી, લ નો એલ. પછી આ રસ્વઈ છે ને, ઈ ઈ લી. આપણે લી બોલીએ છીએ તો એમાં ઈ નો ઉચ્ચાર આવે છે? હા, આવે છે. તો એના માટે શું વપરાય? આઈ. એના માટે શું વપરાય છે? આઈ. તો એલ આઈ ડી. એલ આઈ ડી. લીડ એટલે ઢાંકણું. સરસ. ચલો, આ છે લાડિયું. લાડિયું કોને કહેવાય? તો બધાને ખબર જ હશે, નાના બાળકોને જ્યારે ખવડાવીએ છીએ ત્યારે કપડાં ગંદા ન કરે એટલા માટે બાંધવામાં આવે છે, એને લાડિયું કહેવાય. બરાબર ને? તો લાડિયાને ઇંગ્લિશમાં કહેવાય બીબ. લાડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? બીબ. તો બ બી બોલીએ છીએ તો બ નો બી, પછી ઈનો ઉચ્ચાર આવે છે, તો એના માટે આઈ લખીશું અને બ નો બી. તો સ્પેલિંગ બનશે બી આઈ બી. બીબ એટલે લાડિયું. પડી ગઈ સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ જુઓ, અહીંયા આગળ તીર બતાવ્યું છે, પેનની અણી છે, એને ટાંક કહેવાય. શું કહેવાય? ટાંક. ટાંકને અંગ્રેજીમાં કહેવાય નીબ. ટાંકને અંગ્રેજીમાં શું કહેવાય? નીબ. નીબ એટલે ટાંક. તો ન નો એન, પછી રસ્વઈ છે ને ઈ. ની ન બોલીએ છીએ, પછી એને રસ્વઈ છે એટલે ઈનો ઉચ્ચાર સાથે થાય છે, તો આપણે બોલીએ ની. તો ન નો એન, આનો આઈ, રસ્વઈનો રસ્વઈનો આઈ અને બી. ની બ બનો બી. તો સ્પેલિંગ બનશે એન આઈ બી. નીબ એટલે ટાંક. ચલો આગળ, અહીંયા જુઓ શેનું ચિત્ર છે? અંજીરનું. શેનું ચિત્ર છે? અંજીરનું. અંજીરને અંગ્રેજીમાં કહેવાય ફીગ. અંગ્રેજી અંજીરને શું કહેવાય? ફીગ. તો સ્પેલિંગ બનશે ફ નો એફ, પછી ફ નથી બોલતા, ફગ બોલીએ છીએ ના, ફી. ફી બોલીએ છીએ તો ફી માટે ઈનો ઉચ્ચાર આવે છે, તો એના માટે આપણે આઈ લખીશું અને ગ નો જી. ફીગ. એફ આઈ જી. ફીગ એટલે અંજીર. પછી જુઓ અહીંયા આગળ ડુક્કર. શેનું ચિત્ર આપ્યું છે? ડુક્કર. ડુક્કરને અંગ્રેજીમાં કહેવાય પીગ. શું કહેવાય? પીગ. તો પીગ એટલે ડુક્કર. તો સ્પેલિંગ બનશે પ નો પી, પછી રસ્વઈ છે એટલે આઈ ઉચ્ચાર થશે, પી થાય છે ને, તો અહીં આઈ અને ગ નો જી. તો સ્પેલિંગ બનશે પી આઈ જી. પીગ એટલે ડુક્કર. પછી બીન.
આ શેનું ચિત્ર છે? ડબ્બાનું. ડબ્બાને અંગ્રેજીમાં કહેવાય બીન. શું કહેવાય? બીન. તો બીનનો સ્પેલિંગ બનશે બનો બી, પછી રસ્વઈ છે એટલે આપણે બ બોલીએ છીએ, બીન બોલીએ છીએ બી, ત્યારે આઈનો ઉચ્ચાર ઈનો ઉચ્ચાર આવે છે એટલે એને આઈ લખીશું, અને નનો એન, બી આઈ એન, બીન એટલે ડબ્બો. પછી છે માછલીનું ચિત્ર. શેનું ચિત્ર છે? માછલીનું. માછલીની પાંખ છે અને અહીંયા આગળ પાછલીનું ચિત્ર છે, પણ તીર શેની ઉપર છે? પાંખ ઉપર. તીર શેની ઉપર છે? પાંખ ઉપર. તો પાંખને ઇંગ્લિશમાં કહેવાય ફિન. પાંખને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિન. તો ફનો એફ, આઈ રેસ્વેનો આઈ, અને નનો એન, બરાબર ને? તો ફિન, એફ આઈ એન, ફિન એટલે પાંખ. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ટાંકણીનું. શેનું છે? ટાંકણીનું. તો ટાંકણીને ઇંગ્લિશમાં કહેવાય પિન. ટાંકણીને ઇંગ્લિશમાં શું કહેવાય? પિન. તો પનો પી, રસ્વઈ એટલે પી, એનો આઈ અને નનો એન, તો સ્પેલિંગ બનશે પી આઈ એન, પિન એટલે ટાંકણી. પછી છે ડબ્બો. શેનું ચિત્ર છે? ડબ્બો. તો ડબ્બાને ઇંગ્લિશમાં કહેવાય ટીન. શું કહેવાય? ટીન. તો ટીન, ટનો ટી, રસ્વઈનો આઈ અને નનો એન, ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. પછીનું ચિત્ર છે લીપ. લીપ એટલે ગુજરાતીમાં લીપને કહેવાય હોઠ અને અંગ્રેજીમાં કહેવાય લીપ. તો લીપનો સ્પેલિંગ બનશે લનો એલ, રસ્વઈ છે એટલે આઈ આવશે, અને પનો પી, લીપ. લીપ એટલે હોઠ, એલ આઈ પી, લીપ એટલે હોઠ. પછી છ નંબર છે, બરાબર? છ નંબરને આપણે અંગ્રેજીમાં સિક્સ કહીએ છીએ. છને શું કહીએ છીએ? સિક્સ. તો સનો એસ, પછી રસ્વઈ છે એટલે આઈ, અને ક્ષનો એક્સ, તો એસ આઈ એક્સ, સિક્સ એટલે છ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે આપણે ઈ વિશે શીખીશું. શેના વિશે શીખીશું? ઈ. ઈને એ, ઈનો ઉચ્ચાર થાય છે એ. તો અહીંયા આગળ એડ, એ ગ, એન, એ ટ, એટલે માત્ર માટે, માત્ર માટે આપણે ઈનો ઉપયોગ કરીએ છીએ. તો ઈને, માત્રને આપણે એ ઉચ્ચાર તરીકે બોલીએ છીએ. આપણે કોઈ પણ શબ્દ હોય અને માત્ર બોલીએ, ધારો કે તો આપણે એ, કે, તો એ બોલીએ છીએ ને પાછળથી, તો એ માટે, માત્ર માટે ઈ, ઈ સ્વર મૂકવામાં આવે છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો અહીંયા આગળ શેનું ચિત્ર છે? બેડનું, પથારીનું. શેનું ચિત્ર છે? પથારીનું. પથારીને અંગ્રેજીમાં કહેવાય બેડ. શું કહેવાય? બેડ. તો બનો બનો થાય બી, પણ અહીંયા આગળ બે, બે બોલીએ છીએ એટલે એનો ઉચ્ચાર આવે છે, એ માટે આપણે ઈ મૂકવાનો છે. અંગ્રેજી સ્વર શું મૂકવાનો થશે? ઈ, માત્ર માટે, બરાબર? કોઈ પણ વસ્તુ માત્ર એટલે ઉપર લીટો આવે, એને આપણે માત્ર, ગુજરાતીમાં માત્ર બોલીએ છીએ, અને એના માટે ઇંગ્લિશનો સ્વર કયો આવશે? ઈ. કોઈ પણ અક્ષર ઉપર માત્ર હોય તો એનો ઇંગ્લિશનો સ્વર આવશે ઈ. ઈ આવશે, આપણે એને બોલીએ છીએ એ, એનો ઉચ્ચાર એ થશે, બરાબર? તો બી ઈ ડી, બેડ. બનો બી, માત્રનો ઈ, અને ડનો ડી, બેડ. બેડ એટલે પથારી. પછી જુઓ પગનું ચિત્ર છે. પગને અંગ્રેજીમાં કહેવાય લેગ. પગને અંગ્રેજીમાં શું કહેવાય? લેગ. તો લનો એલ માત્ર છે, લે, લે બોલીએ છીએ એટલે અનો ઉચ્ચાર આવે છે, અ માટે આપ, એનો ઉચ્ચાર આવે છે, તો એના માટે આપણે ઈ મૂકીશું, અને ગનો જી, એલ ઈ જી, લેગ એટલે પગ. પછી જુઓ અહીંયા આગળ લેગ, ખીટી. ખીટી એટલે આપણે કોઈ વસ્તુ ભરવીએ છીએ એને ખીટી કહેવાય, તો એને ઇંગ્લિશમાં આપણે પેગ કહીએ છીએ. શું કહીએ છીએ? પેગ. તો પ બોલીએ છીએ, પછી માત્ર છે એટલે આપણે એને પે, પે, તમે બોલો પે, તો અનો ઉચ્ચાર આવે છે એનો, તો આપણે અહીંયા લખીશું પી
એનો ઉચ્ચાર આવે છે એટલે ઈ અને ગનો જી, પી ઈ જી, પેગ, પેગ એટલે ખીટી. જુઓ અહીંયા આગળ શેનું ચિત્ર છે, બોર્ડનું. શેનું છે? બોર્ડનું. બોર્ડ એટલે ગુફા જેવું, બરાબર? તો એને ઇંગ્લિશમાં કહેવાય ડેન. શું કહેવાય? ડેન. તો ડે બોલીએ છીએ તો એનો ઉચ્ચાર આવે છે, ડે આવે છે ને, તો એના માટે આપણે ઈ મૂકવાનો છે. તો ડનો ડી, એનો ઉચ્ચાર આવે છે એટલે ઈ, અને નનો એન, ડી ઈ એન, ડેન એટલે બોર્ડ. પછીનું ચિત્ર છે મરઘીનું. શેનું ચિત્ર છે? મરઘીનું. તો મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય? હેન. શું કહેવાય? હેન. તો હે બોલીએ છીએ ત્યારે એનો ઉચ્ચાર આવે છે ને, તો હનો એચ, એનો ઉચ્ચાર આવે છે એટલે ઈ, અને નનો એન, એચ ઈ એન, હેન એટલે મરઘી. પછી શેનું ચિત્ર છે? પેનનું. શેનું ચિત્ર છે? પેનનું. તો પેનને ઇંગ્લિશમાં પેન જ કહેવાય, બરાબર? તો પે, પે બોલીએ છીએ એટલે એનો ઉચ્ચાર આવે છે પે. તો પનો પી, એનો ઈ, અને નનો એન, તો સ્પેલિંગ બનશે પી ઈ એન, પેન એટલે પેન. પછી અહીંયા જુઓ શેનું ચિત્ર છે? 1 0 10. 1 0 શું કહેવાય? 10. 10 એટલે 10, ઇંગ્લિશમાં એને 10 કહેવાય. તો 10 નો સ્પેલિંગ બનશે ટનો ટી, તે એવું બોલીએ છીએ એટલે એનો ઉચ્ચાર આવે છે, એ માટે ઈ સ્વર મૂકીશું. તો ટી ઈ એન, નનો એન, તો સ્પેલિંગ બનશે ટી ઈ એન, 10 એટલે 10. પછી વિમાનનું ચિત્ર છે, તો વિમાનને અંગ્રેજીમાં શું કહેવાય? જેટ કહેવાય. શું કહેવાય? જેટ. તો જનો જે, અને એનો ઉચ્ચાર આવે છે એના માટે ઈ માત્ર છે ને, એટલે એને એ કહેવાય. તો જે ઈ ટી, જેટ. જેટ એટલે વિમાન. પછી શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? જાળીનું. શેનું ચિત્ર છે? જાળીનું. જાળીને અંગ્રેજીમાં કહેવાય નેટ. તો અહીંયા આગળ નનો એન, પછી માત્ર છે એટલે એ વંચાય, એના માટે આપણે ઈ મૂકીશું. તો એન ઈ ટી, ટનો ટી, નેટ એટલે જાળી. પછી આગળ જાળું છે, કરોળિયાનું જાળું. વચ્ચે કરોળિયો છે ને, આજુબાજુ જાળું દોરેલું છે, એણે જાળું બનાવેલું છે. તો જાળાને અંગ્રેજીમાં કહેવાય વેબ. શું કહેવાય જાળાને? વેબ. તો વનો ડબલ્યુ, પછી માત્ર છે એટલે એ ઉચ્ચાર આવે છે, તો એ માટે આપણે ઈ મૂકીશું. તો ડબલ્યુ ઈ બનો બી, ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળું. પછી ઢોલકનું ચિત્ર છે, એટલે ઢોલકને પીપ, એને શું કહેવાય? પીપ. પીપડું આવે છે ને એ પીપ, તો એને ઇંગ્લિશમાં કહેવાય કેગ. શું કહેવાય? કેગ. તો કનો કે, પછી માત્ર છે એને એ ઉચ્ચારથી આપણે ઓળખીએ છીએ, કે બોલીએ છીએ ને, અને એ માટે ઈ ઈ સ્વર આવે. તો કે ઈ ગનો જી, કે ઈ જી, કે એટલે પીપ. તો સમજણ પડી ઈ ઈ સ્વર વિશે? ચલો આપણે આગળ જોઈએ. ઈ પછી આવે યુ, ઈ પછી શું આવે? યુ. તો યુને આપણે અ ઉચ્ચાર કરીએ છીએ, યુનો શું ઉચ્ચાર કરીશું? અ, બરાબર? તો અહીંયા આગળ જોઈએ અ ન, અ ટ, અ ર, અ બ, અ ડ, અ ગ, અ મ, બરાબર? તો અહીંયા આપણે આગળ સ્પેલિંગો જોઈએ. તો જુઓ અ બોલીએ છીએ પણ એના માટે યુ સર સ્વર આવશે. તો અહીંયા શેનું ચિત્ર છે? સિંહના બચ્ચાનું. શેનું ચિત્ર છે? સિંહના બચ્ચાનું. તો સિંહને અંગ્રેજીના બચ્ચાને અંગ્રેજીમાં કહેવાય કબ. તો અ આ બોલીએ છીએ ને, ક ક બોલ્યા પછી અનો ઉચ્ચાર આવે છે ને, બોલો તો મારી સાથે ક, તો આવે છે ને, તો એના માટે કયો સ્વર મૂકીશું આપણે? યુ. તો ક નો સી, પછી અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને બનો
બી તો સી યુ બી કબ એટલે સિંહનું બચ્ચું. પછી શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ટબનું. શેનું ચિત્ર છે? ટબનું. તો ટ ટ બોલીએ છીએ ને ત્યારે અનો ઉચ્ચાર આવે છે, તો અનો યુ થશે, તો ટી અનો યુ બનો બી, ટી યુ બી, ટબ એટલે ટબ. પછી આને આપણે જીવડું છે, શું છે? જીવડું છે, એને માકડ પણ કહીએ છીએ, અને એને ઇંગ્લિશમાં કહેવાય બગ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? બગ. તો બનો બી, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને ગનો જી, બગ, બી યુ જી, બગ એટલે જીવડું. પછીનું ચિત્ર છે જગનું. જગ એટલે કુંજો, અને એને અંગ્રેજીમાં કહેવાય જગ. તો જ જનો જે, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને ગનો જી, તો જે યુ જી, જગ એટલે કુંજો. પછી મગ. મગ એટલે પ્યાલો. મગ એટલે પ્યાલો. તો મ બોલીએ છીએ મ, તો અનો ઉચ્ચાર આવે છે ને એના માટે આપણે યુ સ્વરનો ઉપયોગ કરવાનો છે. તો એમ યુ ગનો જી, તો મગ, એમ યુ જી, મગ એટલે પ્યાલો. આ ગોધરાનું ચિત્ર છે. તો ગોધરાની અંગ્રેજીમાં કહેવાય રગ. શું કહેવાય? રગ. તો રનો આર, યુ અને ગનો જી, રગ એટલે ગોધડું. પછીનું ચિત્ર છે ગુંદરની ડબ્બી છે. તો એને ગુંદરને અંગ્રેજીમાં કહેવાય ગમ. શું કહેવાય? ગમ. તો ગ મ, તો ગનો જી, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને મનો એમ, જે જી યુ એમ, ગમ એટલે ગુંદર. પછી પાંવ છે. શું છે? પાંવ. પાંવને અંગ્રેજીમાં કહેવાય બન. શું કહેવાય? બન. તો બનો બી, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને નનો એમ, બન. પછી અહીંયા જુઓ બંદૂક. શેનું ચિત્ર છે? બંદૂકનું. બંદૂકને ઇંગ્લિશમાં કહેવાય ગન. તો ગન, જી યુ એન, ગનો જી, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને નનો એન, ગન. ગન એટલે બંદૂક. પછીનું ચિત્ર છે સન. સન એટલે સૂરજનું છે. તો સન, સૂરજને ઇંગ્લિશમાં કહેવાય સન. તો સન, એસ, સનો એસ, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને નનો એન, એસ યુ એન, સન એટલે સૂર્ય. પછી છે ઝૂંપડીનું ચિત્ર. ઝૂંપડીને અંગ્રેજીમાં કહેવાય હટ. હટ. તો હનો એચ, યુ, ટનો ટી, હટ એટલે ઝૂંપડી. પછી નટ. અખરોટ. અખરોટને શું કહેવાય અંગ્રેજીમાં? નટ. તો એન ન યુ ટી, નેન યુ ટી, નટ એટલે અખરોટ. પછીનો છે ચિત્ર કપનું. શેનું ચિત્ર છે? કપ એટલે કપ. તો કપને, કપનો સ્પેલિંગ થાય ક પ. તો ક નો સી, અનો ઉચ્ચાર આવે છે એટલે યુ, અને પ નો પી, કપ. પછીનું ચિત્ર છે ગલુડિયાનું. તો ગલુડિયાને અંગ્રેજીમાં કહેવાય પપ. શું કહેવાય? પપ. તો પ બોલીએ છીએ પહેલો ત્યારે અનો ઉચ્ચાર આવે છે એટલે પી યુ પી, પી યુ પી, પપ એટલે ગલુડિયું. પછી કળી છે. ફૂલની કળી. ફૂલ ભેગું હોય એને કળી કહેવાય. તો કળીને અંગ્રેજીમાં કહેવાય બડ. શું કહેવાય? બડ. તો બનો બી, યુ અને ડનો ડી, બડ એટલે કળી. તો અહીંયા આપણે ફોનેટિક્સમાં વોવેલ્સ એટલે કે સ્વર પૂરા થાય છે. સ્વર કેટલા છે? પાંચ. કયા કયા? તો એ, ઓ, આઈ, ઈ અને યુ. તો આપણે એ અને ઓ એ આપણે ભાગ એકમાં જોઈ ગયા. તો આપણે ભાગ બેમાં આજનું લેસન જોઈ લઈએ. તો આજે આપણે આઈ શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો? તો આઈ લખીશું, આઈનો અર્થ ઈ લખીશું. આ લખવાની જરૂર નથી. આઈ એટલે ઈ, આઈનો ઉચ્ચાર થાય ઈ.
પછી આ રીતે સ્પેલિંગ લખીશું, બરાબર ને? પડી ગઈ સમજણ? તો આ રીતે ઇંગ્લિશમાં સ્પેલિંગ લખીશું, કે આઈ ડી કીડ, કે આઈ ડી સ્પેલિંગ લખી લીટી કરીશું, કીડ લખીશું, પછી લીટી કરી અને બાળક લખીશું, એ રીતે બધા સ્પેલિંગો લખીશું, બરાબર? પછી નવા પાના ઉપર ઈ આઈ પછી શું આવે? ઈ, તો ઈ લખીશું. ઈનો અર્થ થાય, ઈનો ઉચ્ચાર થાય છે એ, તો ઈ લખી અને એ લખીશું. પછી આ રીતે સ્પેલિંગ લખીશું, બી ઈ ડી બેડ એટલે પથારી, એલ ઈ જી લેગ એટલે પગ, પી ઈ જી પેગ એટલે ખીટી. આ રીતે આ સ્પેલિંગ લખીશું. પછી છે ઈ, પછી આવે છે યુ. શું આવે છે? યુ. યુને આપણે અ, યુનો ઉચ્ચાર શું કરીશું? અ. તો યુ લખી અને એનો ઉચ્ચાર અ લખીશું. પછી નીચે સ્પેલિંગ લખીશું, સી યુ બી કબ, સીનું બચ્ચું, ટી યુ બી ટબ એટલે ટબ, બી યુ જી બગ એટલે ચીવડું, માકડ, બરાબર? આ રીતે સ્પેલિંગ લખવાના રહેશે. તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો લેસનમાં? સરસ. ચલો, તો અહીંયા આપણો પાઠ ફોનેટિક્સ લેસન 4 પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો લેસન કરવાનો આગ્રહ રાખજો. આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.